હલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઉપર અને હું છું વડવી પ્રવીણ મિત્રો આજે આપણે ધોરણ બાર કોમર્સની અંદર આંકડાશાસ્ત્ર વિષયમાં સૂચક આંખ ચેપ્ટર છે જેની અંદર કૌટુંબિક અંડાપત્રની રીત અને જીવન નિર્વાહ ખર્ચની રીત એક્ઝામ્પલ ગણવાના છે જે તમે સમજી શકશો એ રીતે આપણે સિમ્પલ રીતમાં ટ્રાય કરીએ છીએ મિત્રો કોઈ પ્રશ્નો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખી શકો છો અને ખાસ તમે જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ્યા હશે તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો ચાલો મિત્રો આજે એક એક્ઝામ્પલ લીધો છે શરૂઆત કરીએ નીચેની માહિતી પરથી વર્ષ બે હજાર ચૌદને આધારે વર્ષ બે હજાર પંદરનો કુલ ખર્ચની રીતે તેમજ કૌટુંબિક અંદાજપત્રની રીતે જીવન નિર્વાહ ખર્ચના સૂચક આંકની ગણતરી કરો આ રીતે એક એક્ઝામ્પલ આપણને આપ્યો છે આપણે જીવન નિર્વાહ ખતનો એક્ઝામ્પલ ગણવાનો છે એમાં બે રીતે ગણવાનો છે બંનેનો જવાબ સેમ જ આવશે એના માટે વસ્તુ આપે છે આપણે ઘઉં ચોખા તુવેરદાર તેલ કાપડ કેરોસીન જેના એકમ પણ આપણને બાજુમાં આપ્યા છે ક્વિન્ટલ કિલોગ્રામ કિલોગ્રામ લિટર મીટર અને લિટર હવે મિત્રો બાજુમાં જોશો આપણે નીચે તો બે હજાર ચૌદનો જથ્થો આપ્યો છે પાંત્રીસ કિલોગ્રામ પચીસ કિલોગ્રામ વીસ કિલોગ્રામ દસ લિટર વીસ લિટર અને પંદર લિટર એ જ રીતે વર્ષ બે હજાર ચૌદનો ભાવ આપ્યો છે એક હજાર છસો ચાલીસ સાહીઠ એંસી ત્રીસ એ રીતે વર્ષ બે હજાર પંદરનો ભાવ આપ્યો છે એક હજાર આઠસો પિસ્તાલીસ એકસો વીસ અને પાંત્રીસ હવે મિત્રો આપણે બધી જ કિંમતો જેવી છે તેવી જ રીતે ફક્ત ફેરફાર આપણે એક જ જગ્યા પર કરવાનો છે તમે દાખલો જોઈ શકો છો મિત્રો એની અંદર જોશો અહીં ક્વિન્ટલમાં આપ્યું છે ત્યારે અહીં કિલોગ્રામમાં આપ્યું છે એટલે ફેરફાર આપણે અહીં કરવાનો છે કાં તો તમે પાંત્રીસમાં ફેરફાર કરી દો અથવા તો ભાવમાં ફેરફાર કરો મિત્રો આપણે એક કામ કરીશું ભાવની અંદર ફેરફાર કરીશું એ બે હજાર ચૌદનો ભાવ છે એક હજાર છસો અને આનો ભાવ છે એક હજાર આઠસો તો મિત્રો આમાં ફેરફાર કરવા માટે આપણે બધા અહીંયા કિલોગ્રામમાં લખ્યું છે માટે આપણે કિલોગ્રામમાં ફેરવીશું એક ક્વિન્ટલ બરાબર સો કિલો થાય માટે આપણે એક હજાર છસો ભાગ્યા સો કરીશું અહીંયા પણ એક હજાર આઠસો ભાગ્યા સો કરીશું જે કિંમત આવશે તે આપણે અહીંયા લખવાની છે ત્યાર પછી અહીંયા કિલોગ્રામમાં અહીંયા કિલોગ્રામમાં આપ્યું છે મિત્રો અહીંયા પણ કિલોગ્રામમાં આપ્યું છે લિટર જ આપ્યું છે મીટર તો મીટરમાં આપ્યું છે લિટર તો લીટરમાં આપ્યું છે એટલે કોઈ પણ પ્રકારનો અહીંયા આપણે ફેરફાર કરવાની જરૂર પડતી નથી જે કિંમત છે તે આપણે કોપી પેસ્ટ ત્યાં લખવાની છે તો મિત્રો આ જે કોષ્ટક છે એ આડો આપ્યું છે આપણે સીધું લખવાનો પ્રયત્ન કરીશું મિત્રો એ જોશો આપણે એ કોષ્ટક આપણે સીધું લખીએ છીએ કુલ ખતની રીતે સૌ પ્રથમ આપણે ગણીએ છીએ આની અંદર જોઈશું તો કુલ ખર્ચની રીતે કઈ રીતે ગણવાનું છે એના માટે આપણે વસ્તુ લખી છે ઘઉં ચોખા તુવેરદાર તેલ કાપડ કેરોસીન એકમો આપણે કિલોગ્રામ 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 લિટર મીટર અને લીટરમાં દર્શાવી છે જે કિંમતો આપણે ફેરફાર કરી છે એ કિંમતો આપણે દેખાય છે મિત્રો આ બંને જગ્યા પર આપણે ફેરફાર કર્યો તો એ સોળ અને અઢાર છે બાકી બધી જે કિંમતો આપી છે એ કોપી પેસ્ટ આપણે લખી છે જે તમે પણ લખી લેશો હવે મિત્રો આગળ આપણે જોયું છે બે હજાર ચૌદ અને બે હજાર પંદર બે હજાર ચૌદ માટે આપણે જીરો લખીશું બે હજાર પંદર માટે આપણે વન લખીશું જથ્થા માટે આપણે ક્યુ લખ્યું છે અને ભાવ માટે પી લખ્યા છે એટલે પી ઝીરો અને ક્યુ ઝીરો બન્યા છે આપણને અહીંયા પી વન છે હવે એની આપણે ગણતરી કુલ ખર્ચની રીતે કરવાની છે કુલ ખર્ચની રીતે જ્યારે ગણતરી કરવાની હોય ત્યારે તમારે લાશપેનું સૂત્ર અથવા પાસેનું સૂત્ર બેમાંથી કોઈ પણ એક સૂત્ર આપણે યાદ રાખવાનું છે જે સૂત્ર અહીંયા બનતું હોય તે સૂત્રો આપણે તૈયાર કરવાનું છે તો મિત્રો જોઈશું આપણે અહીંયા આપણને લાશ પેનું સૂત્ર બનતું હોય એવું દેખાય છે કેમ કે સિગ્મા પી વન ક્યુ ઝીરો અને સિગ્મા પી ઝીરો ક્યુ ઝીરો અહીંયા આપણને મળી શકે છે માટે આપણે લાસ્પેના પેના અહીંયા ઉપયોગ કરીશું એના માટે આપણે કોષ્ટક બનાવીએ છીએ મિત્રો કોષ્ટકમાં જોઈશું તો પીવન ક્યુ ઝીરો અને પીઝીરો ક્યુ ઝીરોની કિંમત આપણને જરૂર પડે છે હવે પીવન ક્યુ ઝીરો આ પીવન છે અને આ ક્યુ ઝીરો છે આ બંનેનો ગુણાકાર કરીશું એટલે છસો ત્રીસ મળશે આનો અને આનો ગુણાકાર કરીશું એટલે આપણને એક હજાર એકસો પચીસ મળશે અને આનો આનો ગુણાકાર કરીશું એટલે આપણને બે હજાર ચારસો મળશે એ રીતે મિત્રો આપણે આ ગણતરીઓ કરતા જવાનું છે એટલે અહીંયા કેલ્ક્યુલેશન કરીશું એટલે મિત્રો આપણને નીચે મુજબ જે છે આ રીતે આપણને સરવાળો ગુણાકાર મળશે ત્યાર પછી આ ઝીરો ક્યુ ઝીરો છે તો આ બંનેનો ગુણાકાર આપણે કરતા જઈશું આ બંનેનો ગુણાકાર કરીશું એટલે આપણને આ બધી કિંમતો અહીંયા મળતી જશે જે તમે કેલ્ક્યુલેટરની અંદર શાંતિથી કરશો આ બંનેનો સરવાળો આપણે કરવાનો રહેશે આ બંને સરવાળો આ ખાસ જરૂરી છે જે લખી લે પી વન ક્યુ ઝીરો પી ઝીરો ક્યુ ઝીરો જે આપણને સરવાળો અહીં મળે છે હવે આપણે એને સૂત્રના મદદથી સૂચક આંક ગણવાનો પ્રયત્ન કરીશું તો કુલ ખર્ચની રીતે સૂચક આંક બરાબર પી વન ક્યુ ઝીરો છેદમાં પી ઝીરો ક્યુ ઝીરો ગુણ્યા સો જેની કિંમતો આપણને મળી છે સીગમાં પી વન ક્યુ ઝીરો બરાબર છ હજાર ચારસો એંસી એસી પી ઝીરો ક્યુ ઝીરો બરાબર ચાર હજાર પાંચસો એંસી ગુણ્યા સો એનું કેલ્ક્યુલેશન જ્યારે આપણે કરીએ છીએ તો આપણને મિત્રો મળે છે એકસો એકતાલીસ પોઈન્ટ અડતાલીસ જે પાછળ જે આપણે ડિજિટ આપ્યા હોય ડિજિટને આપણે કન્વર્ટ કરી લેવાના અને બે ડિઝિટની અંદર લખવાનો પ્રયત્ન કરવાનો છે આ મળ્યો આપણને કુલ ખર્ચની રીતે સૂચક આંક હવે મિત્રો આ જે દાખલો છે આપણે કૌટુંબિક બજેટની રીતે ગણવાનો છે જે આપણે ગણવાની શરૂઆત કરી છે એની અંદર જે ફેરફાર આગળ દર્શાવ્યા હતા એ જ ફેરફાર અહીંયા પણ કરવાના રહેશે અને જે એક્ઝામ્પલ છે એ આપણે ત્યાં દર્શાવવાનો છે તો મિત્રો જોઈએ એના માટે આપણે કૌટુંબિક અંદાજપત્રની રીત જેની અંદર આપણે દર્શાવ્યું છે વસ્તુ આપી છે બાજુમાં એકમ આપ્યું છે વર્ષ બે હજાર ચૌદ વર્ષ બે હજાર પંદર આપ્યું છે વસ્તુમાં આપણે ઘઉં ચોખા દાળ તેલ કાપડ કેરોસીન વગેરે વસ્તુઓ લીધી છે જેમ એકમો આપ્યા છે તેમાં કિલોગ્રામ 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 લિટર મીટર અને લિટર જે આપણે ફેરફારના આધારિત દર્શાવ્યું છે હવે એની અંદર વર્ષ બે હજાર ચૌદ માટે ક્યુ ઝીરો અને પી ઝીરો અને બે હજાર પંદર માટે પી વન જે આગળના દાખલાની અંદર ગણ્યું છે એ જ કિંમતો આપણે ફરીથી અહીંયા રિપીટ કરી છે હવે કૌટુંબિક અંદાજપત્રની રીતની અંદર આપણને સૂત્ર આવડવું જોઈએ એનું સૂત્ર છે આપણે માટે સીગમાં આઈ ડબલ્યુ છેદમાં સીગમાં ડબલ્યુ હવે મિત્રો આપણને ડબલ્યુ એવું કે એ આઈ એ બંને વસ્તુ આપી નથી તો આપણે એક પહેલાં તો ગણતરી કરવી પડશે તો એ ગણતરી કરવા માટે આપણી પાસે સૂત્ર છે આઈ બરાબર સીગમાં પીવન ક્યુ ઝીરો ગુણ્યા સો જેના માધ્યમથી આપણને આ મળશે જે આપણે અહીંયા આગળ ગણતરીમાં દર્શાયું છે જોશો મિત્રો આઈ બરાબર પી વન છેદમાં પીઝીરો ગુણ્યા સો હવે એ કઈ રીતે ગણવાનું છે જોતા જોઈએ આપણે પીવાનું આપણી આપણી પાસે આપ્યું છે P0 પણ આપ્યું છે તો એની અંદર આ અઢાર ભાગ્યા સોળ ગુણ્યા કરશો એટલે તમને બાજુમાં મળશે એકસો બાર પોઈન્ટ પાંચ એ જ રીતે પિસ્તાલીસ ભાગ્યા ચાલીસ કરશો અને ગુણ્યા કરશો એટલે તમને મળશે એકસો બાર પોઈન્ટ પાંચ એ રીતે મિત્રો તમારે આગળ આ ગણતરીઓ કરતા જવાનું છે એકસો વીસ ભાગ્યા સાહીઠ ગુણ્યાસો નેવું ભાગ્યા એંશી ગુણ્યાસો પિસ્તાલીસ ભાગ્યા ત્રીસ ગુણ્યાસો પાંત્રી ભાગ્યા અઠ્યાવી ગુણ્યાસો આ રીતે મિત્રો ગણતરીઓ તમારે કરતા જવાનું છે આ રીતે ગણતરી કરવાથી આપણને આ રીતે કિંમતો મળશે જે આગળ આપણે દર્શાવી છે આ કિંમતો આપણને અહીંયા મળવાની છે હવે ડબલ્યુ બરાબર આપણને આપ્યું નથી પણ ડબલ્યુ બરાબર આપણી પાસે એક સૂત્ર છે ડબલ્યુ બરાબર પી ઝીરો ક્યુ ઝીરો એટલે પી ઝીરો ક્યુ ઝીરો છે આપણી પાસે તો બંનેનો ગુણાકાર આપણે અહીંયા કરતા જઈશું આ બંનેનો ગુણાકાર કરીએ છીએ પાંત્રી ભાગ્યા સોર કરીએ તો આપણને આ કિંમતો મળશે જે તમે કેલ્ક્યુલેટરની અંદર સરળતાથી કરી શકો છો ત્યાર પછી એનો સરવાળો આપણે કરી લેવાનો છે સરવાળો આપણે કરીશું એટલે મળશે ચાર હજાર પાંચસો ને એસી હવે આ પણ મળી ગયું આપણને ડબલ્યુ પણ મળી ગયું એટલે આ ડબલ્યુ આનો આપણને સરવાળાની જરૂર છે માટે બંનેનો ગુણાકાર આપણે કરીશું આ ગુણ્યા ડબલ્યુ આઈ ગુણ્યા ડબલ્યુ આ જે કોલમો છે આનો ગુણાકાર કરશું એટલે આપણને બાજુમાં આ કિંમતો મળતી જશે મિત્રો આપણે આ રીતે જો ગુણાકાર કરીશું તો આપણને આ રીતે કિંમતો મળશે ત્યારબાદ આ બંનેનો સરવાળો આપણે કરી લેવાનો છે ખાસ એનો સીગમાં ડબલ્યુનો સરવાળો છે ચાર હજાર પાંચસો એસી અને સીગમાં આઈ સરવાળો છે છ હજાર સોરી છ લાખ અડતાલીસ હજાર હવે આ કિંમતો આપણને મળે છે એટલે આપણને સૂત્રો તો આવડે છે મિત્રો એ સૂત્ર આપણે દર્શાવીશું બરાબર બરાબર પાંચસો એસી આનો ભાગાકાર કરીએ છીએ એટલે આપણને કિંમત મળશે એકસો ને એકતાલીસ પોઈન્ટ અડતાલીસ મિત્રો બંનેનો સૂચક આંક સરખો જ આવે છે કોઈ પણ રીતે ગણશો એટલે સૂચક સરખો મળવાનો છે મિત્રો આજના વિડીયો લેક્ચરની અંદર તમે બંને બી સરળતાથી સમજાવશો એવું માનું છું જો નહીં ખબર પડશે તો તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો સારું લાગે છે તો બી તમે કોમેન્ટ બોક્સમાં લખી શકશો લાઈક કરશો મિત્રો શેર કરશો અને કોઈ પ્રશ્ન હોય તો તમે સરળતાથી પૂછી શકો છો તેમ છતાં પણ નહીં સમજ પડે તો ડિસ્ક્રિપ્શનની અંદર મારો નંબર આપ્યો છે તમે ડાયરેક્ટ કોન્ટેક્ટ કરીને પૂછી શકો છો મિત્રો આ વિડીયો નિહાળવા બદલ તમારો આભાર